અમીરગઢ કેદારનાથ જેસોર પર્વત પર બનાસ ડેરી દ્વારા 2 લાખ સીલ બોલ બનાવી 1600 લોકોની 16 ટીમ બનાવી જંગલમાં અલગ અલગ સ્થળે સીટ બોલ મૂક્યા. બનાસ સૂકા પ્રદેશ અને હરિયારો પ્રદેશ તરીકે આખા રાજ્યની અંદર અને દેશની અંદર ઓળખાશે. શંકર ચૌધરી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક અરવલ્લી ગિરિમારા જેસોર રીંસ અભયારણ્ય આવેલું છે, જેમાં બનાસ ડેરી દ્વારા જેસોર પર્વતને હરિયારો બનાવવા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 2 લાખથી સીડ બોલું જાસોર પર્વતને અલગ અલગ સ્થળ ઉપર 16 ટીમો બનાવી મૂકવામાં આવ્યા છે. ઇકબાલગઢ નજીક અરવલ્લીની ગિરિમારા જાસોર પર્વત પર બનાસ ડેરી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા જાસોર પર્વતને હરિયારો બનાવવા 2 લાખ સીડ બોલ જંગલની અંદર મૂકવામાં આવ્યા હતા, જેમાં બનાસ ડેરી દ્વારા વહેલી સવારેથી 1600 લોકોની 16 ટીમો બનાવીને જંગલના ખૂણે ખૂણામાં સીડ બોલ મૂકવામાં આવ્યા હતા. એક સીડ બોલમાં 3 બીજ મૂકી 2 લાખ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ જાતના વનસ્પતિઓના 6 લાખ જેટલા બીજ એકત્રિત કરી સીડ બોલ બનાવવામાં આવ્યા હતા. જાસોર અભયારણ્યમાં બનાસ ડેરી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક દિવસોની મહેનતમાં 6 લાખ બીજો બોજનો 2 લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં માટી લઈ માટી અંદર બીજ મૂકી અને ગોર બોલ જેવા સીડ બોલ બનાવવામાં આવ્યા હતા, જે આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 1600 લોકોની 16 ટીમો બનાવી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સીડ બોલ મૂકવામાં આવ્યા હતા, જેથી કરી જાસોર પર્વત હરિયારો બની રહે. બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ એ રણને અડીને આવેલો સૂકો પ્રદેશ છે, પરંતુ હરિયારો બનાવવાનું અભિયાન બનાસ ડેરી માધ્યમથી બનાસવાસીઓએ ઉપાડ્યું છે. છેલ્લા 4 વર્ષથી 1 કરોડ વૃક્ષો લાવીને તેનું વાવેતર કરવો, આ વર્ષે જેસોર પર્વત અને હરિયારો કરવા માટે 16 જેટલી ટીમો તૈયાર થઈ 16 ટીમો 100 લોકો સાથે અલગ અલગ વિસ્તારમાં પર્વત પર ચઢી અને ત્યાં સીડ બોલ તૈયાર કર્યા છે, જેમાં એક એકમાં 3-3 બીજ મૂક્યા છે અને રોપણ કરવા માટે ગયા વરસાદ જ્યારે આવ્યો ત્યારે જેથી કરી તેની અંદરથી નવા વૃક્ષ ત્યાં ઉગે. શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રકૃતિની સંવર્ધન કરવો એ આપણી જવાબદારી છે અને બનાસની અંદર જે પર્વતો હરિયારા થઈ જાય તો અહીંથી નીકળતા વાદર અટકે, પાણીની સમસ્યા કાયમી સમસ્યા છે, તેનો ઉકેલ વૃક્ષારોપણની અંદર અમને દેખાય છે, માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઊભો કરવો એ આપણી જવાબદારી છે. બનાસ આજે સૂકો પ્રદેશ છે, પણ ભવિષ્યમાં ગુજરાતના ઓક્સિજન માટેના ફેફસા બનાવવાનું કામ એ બનાસવાસીઓએ સંકલ્પ કર્યો છે. ગણતરીના વર્ષોની અંદર બનાસ એક હરિયારો પ્રદેશ તરીકે આખા રાજ્યની અંદર અને દેશની અંદર ઓળખાશે. સુકરણાવાસિયા ZSTV અમીરગઢ.